ના કારોબારની દ્વારકામાં મળી આવેલા ડ્રગ્સ મામલે તપાસ તેજ કરવામાં આવી છે દિવસ દરમિયાન સર્ચ ઓપરેશન ચાલ્યું ખંભાડિયા પાસેથી ડ્રગ્સ ઝડપાયું સત્તર કિલો છસો એકાવન ગ્રામ ડ્રગ્સની સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી મહારાષ્ટ્રીયન શહેદ બાબુ ઘોંશીની પૂછપરછમાં ખુલાસો થયો ખુલાસા બાદ સલાયાથી અન્ય બેની પણ અટકાયત કરાઈ છે અલી અને સલીમ કારાના ઘરે સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે સલાયાથી સલીમ અને અલી કારાના ઘરેથી વધુ છેતાળીસ કિલો ડ્રગ્સ મળી આવ્યું છે દ્વારકા પોલીસે કુલ ત્રણ આરોપીઓની સાથે ત્રેસઠ કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગ કરાશે

કેશવાણી નગરના છાપરામાં રહે છે અને છૂટક મજૂરી કરે છે પોલીસ તપાસમાં ચોરી કરનાર આરોપી તહેવારમાં મોજ શોક કરવા માટે ચોરી કરવાના રવાડે ચઢ્યા હોવાની કબૂલાત પણ કરી ચુક્યા છે ત્યારે ચોર ટોળી મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ

तीन आरोपी हैं उनको हमने आ, उनकी धरपकड़ की है जिसमें एक का नाम गणेश उर्फे बाऊ और दूसरे का नाम है वो सनी उर्फे सेलेस और तीसरा है वो जुवेनाइल है तो इन तीनों आरोपियों के पास में वर्तमान में लगभग तीन लाख इकसठ हजार पाँच सौ छिहत्तर रुपये का मुद्दा माल है वो रिकवर हो गया है અમદાવાદના સોલા વિસ્તારમાં વિદેશ ફરાવાના નામે છેતરપિંડી કરવામાં આવી મહાઠગ સચિન સોનીએ ગોતામાં રહેતા એક પરિવારને માલદીવ્સ અને શ્રીલંકામાં ફરવાની લાલચ આપી અન્ય એક પરિવારને ગોવામાં લગ્નનું આયોજન કરી આપશે તેવી વાતો કરી ફરિયાદી પરિવારો પાસેથી કુલ તેર લાખ જેટલી મોટી રકમ મેળવી હતી પરિવારોને ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગની ટિકિટો આપી હતી પણ આ તમામ ટિકિટો પરિવાર દ્વારા ખરાઈ કરાવવામાં આવતા ખોટી નીકળી હતી

તેર લાખ રૂપિયાનું બુકિંગ કરાવી પૈસા પરત નહીં આપી અને ટુરિઝમના નામે આ છેતરપિંડી કરેલ છે પીએસઆઈ ની ભરતીને લઈને સરકારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આગામી હોળી પહેલા આખી પ્રક્રિયા પૂરી કરી દેવાનું સરકારનું આયોજન છે એક હજાર ત્રણસો બ્યાસી જગ્યાઓ માટે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ જેટલી અરજીઓ આવી છે જેમની શારીરિક કસોટી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી શરૂ કરવાનું આયોજન છે વીસ થી પચીસ દિવસમાં આખી પ્રક્રિયા આટોપી જાન્યુઆરીમાં પ્રિલિમ અને ફેબ્રુઆરીમાં મેઇન્સ લેવામાં આવશે આ આખી પ્રક્રિયા હોળી પહેલા પૂરી કરવાની સરકારની વિચારણા છે આપણે શારીરિકસોટી પૂર્ણ કરીશું પીએસઆઈમાં પછી બે લિખિત પરીક્ષા હોય છે એક પ્રિલિમ્સ અને એક મેઇન્સ તો પીએસઆઈની જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ જનવરી માસમાં લેવાનું આયોજન છે અને જે મેઇન્સ પરીક્ષા છે એમાં ચાર પેપર્સ છે ઇંગ્લિશ ગુજરાતી લો અને જીકે એ ચાર પેપર્સ આપણે ફરવરી માસમાં લેવાનું આયોજન છે એ પછી રિઝલ્ટ બહાર પાડતા પહેલા ડોક્યુમેન્ટ વેરીફિકેશનના એમાં બધું ટાઈમ લાગે પણ ભરતી બોર્ડે નક્કી કર્યું છે કે આ આખી જે પ્રક્રિયા છે એ આવતા હોળી પહેલા પૂર્ણ કરીએ એવી આપણી આયોજન છે